હલો, નમસ્કાર એન્ડ કેમ છો? તો સ્વાગત છે આપ સૌનું મારા એક નવા વ્લોગ ની અંદર. એન્ડ ગાઈસ, પાછલા વિડીયોમાં તમે જોયું હતું કે અમારે અહીં થઈ ગયો છે વરસાદ, એટલે અમે થોડીક જમીન સુકાણી છે, એટલે ટ્રેક્ટર ચાલેવી હાલતમાં થઈ ગઈ છે. એટલે હું બેઠો છું અત્યારે ટ્રેક્ટર ઉપર, અને મારી પાછળ તમે જોઈ શકો છો કે સીધી લાઈનો થઈ રહી છે. યસ ગાઈસ, અમારી કાઠિયાવાડી ભાષામાં કહું તો સાહા નાખવામાં આવી રહ્યા છે. યસ ગાઈસ, આ લાઈનો થઈ રહી છે કપાસના વાવેતર માટે. અમારે આ સાઈડ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું વાવેતર થતું હોય છે, એટલે કપાસના વાવેતર માટે સીધી લાઈનો કરવામાં આવે છે, અને ત્યાર પછી અંદર બીજ રોપવામાં આવતા હોય છે. ચલો તો વિડીયોમાં બન્યા રહો, માણો સમગ્ર વાતાવરણ. અત્યારે પણ તમે જોઈ શકો છો કે વાતાવરણ ખાસ કરી વરસાદી થઈ રહ્યું છે, અને આજુબાજુનું વાતાવરણ માણો. ચલો તો વિડીયોમાં બન્યા રહો. અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર પાછળ પાછળ ચાલતા આવી રહ્યા છે પગલાં, અને આજુબાજુનું વાતાવરણ જુઓ કેટલું નયનરમ્ય વાતાવરણ બની રહ્યું છે. યસ ગાઈઝ, તમે માણતા હશો આ સમગ્ર વાતાવરણને. અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર આવી રહ્યું છે સામેથી, અને જુઓ તમે આજુબાજુનું વાતાવરણ કેવું અદ્ભુત લાગી રહ્યું છે. આકાશ તમે જુઓ કેટલું જોરદાર વાદળો છવાઈ ગયેલું છે. બાકી તમે સમગ્ર વાડીનો નજારો તો જોઈ શકો છો. તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો આ છે અમારો કૂતરો, જે પહેલાં વિડીયોમાં પણ તમે જોયો હતો, એ પણ અત્યારે ટ્રેક્ટર પાછળ પાછળ ચાલતો આવી રહ્યો છે. તો ગાઈસ, તમે અહીંયા જુઓ મારી પાછળ બગલાઓ પણ પાછળ પાછળ ટ્રેક્ટર પાછળ ચાલતા આવે છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. ઓકે ગાઈઝ, તો તમે જોયું સમગ્ર વાડીનું વાતાવરણ અને સમગ્ર કુદરતી વાતાવરણ. તો કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.